नमस्कार विद्यार्थी मित्रों, पेपर त्रण क्वेश्चन नंबर 38 विघटन प्रक्रिया, त्रण मार्क्स नो प्रश्न छे। विघटन प्रक्रिया एटले शुं? उष्मीय विघटन, प्रकाशीय विघटन, विद्युतीय विघटन, उदाहरण द्वारा समझो। तो तमने खबर छे विघटन एटले शुं? तो के एक ज प्रकारनो प्रक्रियक होयने निपज एक करता वधु प्रकार। आ मित्रों, पेला वेला तो तमारे मने केवुं पड़शे, विघटन प्रक्रिया तो के जे रासायणिक प्रक्रिया मां एक कोज प्रकारना प्रक्रियक माथी एक करता वधु प्रकारनी निपज उत्पन्न थती होय तो તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે। આમ મિત્રો, પ્રક્રિયક બાજુ માત્ર એક જ પ્રકારનો પ્રક્રિયક હોય છે, જે નિપજ એક કરતા વધુ પ્રકારની। વિઘટનના આપણે ત્રણ પ્રકાર જોવાના છે, એમાં પહેલી વહેલી વસ્તુ આપણે જોવાની છે ઉષ્મીય વિઘટન। કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો, કોઈ પણ ઉદાહરણ, જેમ કે આપણે ફેરસ સલ્ફેટ એપી એસઓ ફોર એને તમારે ગરમ કરવાનો છે, એટલે તમે આપશો ઉષ્મા, સામે નિપજ તરીકે મળશે તમને Fe2O3 ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ। સંતુલન કરીએ Fe2 તો Fe2 કયો પદાર્થ છે? આ ફેરસ સલ્ફેટ। કયો પદાર્થ છે? આ ફેરિક ઓક્સાઇડ। કયો વાયુ છે? આ સલ્ફર ડાયોક્સાઇડ, અને આ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ, વિશિષ્ટ વાસ ધરાવતા વાયુ છે। પેલું ઉષ્મીય વિઘટનની વ્યાખ્યા, ઉદાહરણ આપી દેવાનું। આ જ ઉદાહરણ કે ફેરસ સલ્ફેટને ગરમ કરતા તેનું વિઘટન થઈ ફેરિક ઓક્સાઇડ બને છે, તથા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય। અહીંયા ઉષ્મા દ્વારા ફેરસ સલ્ફેટનું વિઘટન થયું, ગરમી દ્વારા, એટલે એને ઉષ્મીય વિઘટન કહે છે। બીજું તમને પૂછ્યું છે વિદ્યુતીય વિઘટન। વિદ્યુતીય વિઘટન, પાણી, નિસ્યંદિત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, એટલે એનું ઉદાહરણ તમારે આપવાનું રહેશે આ પાણીનું H2O લિક્વિડ, એમાંથી તમે પસાર કરશો વિદ્યુત પ્રવાહ। તો સામે બે વાયુ ઉત્પન્ન થશે, એક હાઇડ્રોજન વાયુ અને એક ઓક્સિજન વાયુ। મિત્રો, વિદ્યુતીય વિઘટનમાં પેલું વાક્ય લખી નાખવાનું કે
નિસ્યંદિત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય છે. એનોડ પાસે ઓક્સિજન વાયુ અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો તમે જોઈ શકો છો એક જ અને સંતુલન કરવાનું. અહીંયા ઓક્સિજન બે છે તો અહીંયા બે કરવા માટે બે મૂકો, હાઇડ્રોજન ચાર થઈ ગયા તો હાઇડ્રોજન ચાર. તમે જોઈ શકો છો એક જ પ્રકારનો પ્રક્રિયક છે H2O. હા, મેં તમને નીપજ બે પ્રકારની મળી, H2 અને O2. અહીંયા પણ પ્રક્રિયક એક જ પ્રકારનો છે ફેરસ સલ્ફેટ, પણ નીપજ એક કરતાં વધુ ત્રણ પ્રકારની મળી, ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ વિઘટન છે, આ વિઘટન છે. તો આ ઉષ્મા દ્વારા થાય એટલે આને ઉષ્મીય વિઘટન કહેશું, આ વિદ્યુત દ્વારા થાય છે એટલે એને વિદ્યુતીય વિઘટન કહેશું. નાઉ પ્રકાશીય વિઘટન, આપણને ત્રીજો પ્રકાર પૂછ્યો છે પ્રકાશીય વિઘટન. મિત્રો, સિલ્વર ક્લોરાઇડ AgCl, સિલ્વર ક્લોરાઇડ, મિત્રો સફેદ રંગનો પદાર્થ છે. એક બાષ્પ વાટકીની અંદર ચાઇના ડિશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો. તમે આ બાષ્પ વાટકીને તમે મૂકશો સૂર્ય પ્રકાશમાં, એનું વિઘટન થશે, ઉત્પન્ન થશે સિલ્વર ધાતુ, રાખોડી રંગની સિલ્વર, અને ઉત્પન્ન થશે Cl2 જી ક્લોરિન વાયુ. સંતુલન કરીએ તો ક્લોરિન 2 છે તો અહીંયા 2 મૂકી દો, તો સિલ્વર 2 થઈ ગયા તો અહીંયા 2 મૂકી દો. એક વાક્ય આમાં લખવાનું કે સિલ્વર ક્લોરાઇડને સૂર્ય પ્રકાશમાં મૂકતા તેનું વિઘટન થાય, સિલ્વર ધાતુ છૂટી પડે છે અને ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે પ્રક્રિયકમાં એક જ પ્રકારનો પદાર્થ છે પણ નીપજ તમને એક કરતાં વધુ પ્રકાર. તો મિત્રો આ ત્રણ ઉદાહરણ આપી દેવાના, ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન, પ્રકાશીય વિઘટન, ત્રણેયનો એક એક માર્ગ છે. ઓકે, તો હવે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. આભાર.